ડીપી ન્યૂઝ. આજે અમે લોકોએ ભાવનગરથી સાયકલ યાત્રા, ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રાનો પ્રારંભ કરેલો. બે દિવસ પહેલાં અમે લોકો ત્યાંથી નીકળેલા ભાવનગરથી રાજુલા, અમરેલી અને આજ બગસરા અમે લોકો સાયકલ દ્વારા પહોંચ્યા છીએ. ત્યારે અમને બગસરાના તમામ ગૌ ભક્તો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું અને ગૌ માતાની પૂજા કરવામાં આવી અને ગૌ માતાને હાર પહેરાવ્યું. અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલો જ છે કે ગૌ માતા માટે માણસો જાગૃત થાય અને ગૌ માતાને ઘરે ઘરે પાળતા થાય. એવા હેતુથી અમે લોકો આજે જાગૃતતા અભિયાનનો એક લઈને સાયકલ યાત્રા દ્વારા માણસોને જાગૃત કરવા માટે નીકળ્યા છીએ. અને બીજું કે ગુજરાત સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ગૌ હત્યા નથી થતી, ગૌની હેરાફેરી નથી થતી, પણ બે ધડક અત્યારે ગૌ હત્યા થઈ રહી છે અને ગૌ હત્યા હેરાફેરી પણ થઈ રહી છે. તો શું આ કાગળોમાં જ વાતું થઈ રહી છે? તો એને ન્યાય મળે, ગૌ માતા રાષ્ટ્ર માતા બને તેના લડત માટે થઈને અમે લોકો ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા કાઢી છે. અને તમામ ગૌ ભક્તોને અમે આહ્વાન કરીએ છીએ કે અમારી સાયકલ યાત્રાની અંદર આવે, જોડે અને સાથે રહે અને અમને સહકાર આપે. તો આપણે ગુજરાત સરકારની અંદર અમારી 14 જેટલી માંગ છે અને દરેક જિલ્લામાં જઈ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ. હાલ અત્યારે 2 કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અને કાલે અમે લોકો ગીર સોમનાથ જવાના છીએ, ત્યાં પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. ત્યાર પછીનું શું આયોજન છે? સાયકલ દ્વારા તમે જે રેલી કરી રહ્યા છો અને કદાચ જો સરકાર તમારી માંગણી ન સ્વીકારે તો આગામી શું કાર્યક્રમ રહેશે તમારો? આગળનું અમે લોકો અમારા ગૌ ભક્તોને અમારા કાર્યકર્તા દ્વારા અમે લોકો નક્કી કરીને એને આગળની રણનીતિ અમે તમને ટૂંક સમયમાં જ બતાવશું કે અમે શું કરવા માંગીએ છીએ. આગળ 14 જે માંગ છે, 14 માંગ ગાયને ગાય માતાને લગતી છે, દરેકે દરેક ગૌ માતાને લગતી જ છે. ગૌ માતા રાષ્ટ્રમાતા થાય, ગુજરાતની અંદર જેટલા પણ ગૌચરણોમાં દબાણ કરાવ્યા છે તે ખુલ્લા થાય અને ગૌ માતા માટે મુક્ત કરવામાં આવે ગૌચરણો. આપણી ચેનલને વધુ નિહાળવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો.